ભાઈ આ સીન હમણાં હમણાં તમે ક્યાંક ને ક્યાંક જોયો જ હશે, ઇવન તમે વિડીયો બનાવ્યો હશે, અરે સેલ્ફીઓ તો ખેંચાવી જ હશે. અરે ગિરનાર તો ગયા છો ને, બસ આ ગિરનાર ઉપરનો રોપવે છે. ગિરનાર ઉપર માતા અંબાજીના મંદિર સુધી પહોંચવું એ અત્યાર સુધી કાચા પોચાઓના હાથની વાત નહોતી, પણ હવે ગિરનાર ઉપર રોપવે થવાથી માતાજીનો આ પ્રવેશ દ્વાર એકદમ ઢૂકળો બની ગયો. અને હવે એ જ રીતે ચોટીલાના પર્વત ઉપર ચડી માતા ચામુંડાના મંદિર સુધી પહોંચવું પણ ઇઝી થઈ જવાનું છે. અહીંના રોપવેનો પ્રોજેક્ટ પણ સરકારના મનમાં આકાર લઈ ચૂક્યો છે. અકોર્ડિંગ ટુ મી મને એવું લાગે છે કે જે રીતે આ યાત્રાધામની જે પ્રસિદ્ધિ છે એ પ્રમાણે રોપવે જેવા પ્રોજેક્ટ કરવામાં આવે તો ચોક્કસ થી આનો વિકાસ થશે. ચોક્કસ થી આ સ્થળ સારી રીતે ડેવલપ થશે. આસપાસ બીજું કઈ છે નહીં, સીધું હાઈવે ને ટચ થાય છે તો થોડું ઘણું સારું ડેવલપમેન્ટ મળી જાય, લોકોને થોડી સુવિધાઓ મળે. બનવાની છે આપણે, બનવાની છે ને, તો તમારી દ્રષ્ટિએ કેવું છે? સારું છે, લોકો તો અહીંથી જ આવશે જ બરોબર. પણ લિફ્ટ બીજે મૂકી દો. અરે વાહ વાહ, બધો લોકો આવે, કોક નો સડે એકતા હોય તો લિફ્ટ માં બે. હા બરોબર, 80 વર્ષ 70 વર્ષ બાબા ડોસી હોય તો બે. હા તમે કેટલા ટાઈમ થી ફોટોગ્રાફી કરો છો? 20 વર્ષ થી ગયા. વાહ, ધોળા આવી ગયા. મને સૌથી બેસ્ટ વસ્તુ એ લાગી ચોટીલાની માર્કેટની કે આ કોરોનાના સમયમાં જ્યારે ગરદી ઓછી છે અને લોકો થોડા ફ્રસ્ટ્રેટેડ હોતા હોય છે મોટા ભાગે, એની જગ્યાએ એના વેપારીઓના ચહેરા ઉપર સ્માઇલ દેખાય છે, આશા છે. અને એવું નથી કે રોપવે આવાથી કોઈ લોકલ માર્કેટમાં પેનિક ઉલટાવું, એ લોકો પાસે એના પણ કારણો છે કે પબ્લિક અહીંથી થઈને શું કામ જાય. હેલો, ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? હું છું સમીર અને અત્યારના ચોટીલા તરફ જઈ રહ્યો છું. જોઈ રહ્યા છો તમે ચોટીલાનો એ ડુંગર, માતા ચામુંડાનું મંદિર. અને આ તમને થોડો ઝૂમ કરીને બતાવું, અત્યારે હાઈવે ઉપરથી તમને દેખાડી રહ્યો છું, ઓલમોસ્ટ 5-7 કિલોમીટર દૂરથી. પણ હવે તમને જે અહીંથી દાદરાઓ દેખાઈ રહ્યા છે ને, હવે એ દિવસો દૂર નથી જ્યારથી જ્યારે તમને અહીંયા રોપવેની ડોલીઓ બધી દેખાશે. યસ, લોકો દાદરે ચડતા તો અહીંથી ના દેખાય, પણ 100% રોપવે જે જૂનાગઢમાં હમણાં બહુ સક્સેસફુલ ગયો, એટલે કે ગિરનારનો રોપવે, પાવાગઢમાં પણ સક્સેસફુલી ચાલી રહ્યો છે, ગબ્બર ઉપર પણ ચાલી રહ્યો છે, અને માતા ચામુંડાનું આ મંદિર હવે અહીંયા પણ ટૂંક સમયની અંદર રોપવેનું કામકાજ શરૂ થઈ જશે. આવો જાણવાની કોશિશ કરીએ ચોટીલાના લોકોનું શું કહેવાનું થાય છે. સો તમે આજે સીડીઓ જોઈ રહ્યા છો, થોડા સમયની અંદર અહીંથી ટ્રાફિક ડાયવર્ટ થઈ અને કદાચ હવે અહીંથી રોપવેની ડોલીઓમાં પણ તમને જોવા મળશે. અહીંયા વ્યવસાયિક રીતે જેટલા લોકો જોડાયેલા છે બધાને ફાયદો થશે અને ચોટીલા યાત્રાધામનો વિકાસ પણ થશે. આપ જોઈ રહ્યા છો અહીંયા અનેક લોકો છે, અહીંયા ફોટોગ્રાફી પણ કરાવે છે, વાતો કરે બધાય. પણ તમને કેવો ફાયદો થાય કે નુકસાન થાય? આમાં તો આપણે ફાયદો જ થાય ને આવે તો બરાબર. વધુ લોકો આવે એમ, વધુ લોકો આવે, કોક નો સડી એકતા હોય તો લિફ્ટ માં બે. હા બરોબર, 80 વર્ષ 70 વર્ષ બાબા ડોસ્યું હોય તો બે. હા, તમે કેટલા ટાઈમ થી ફોટોગ્રાફી કરો છો? 20 વર્ષ થી ગયા. વાહ, ધોળા આવી ગયા. સૌથી વધારે ટ્રાફિક વાળો મહિનો કયો હોય? ટ્રાફિક મહિનો 17 મહિનો. સો આ છે પહેલી સીડી. જે લોકો ઉપર ના જઈ શકતા હોય માતાજીના દર્શન કરવા, મોટાભાગના લોકો અહીંયા માતાજીને કંકુ ચડાવી અને જે છે આશીર્વાદ લઈ લેતા હોય છે. આ છે ચોટીલાની સીડીઓ. આવો થોડીક સીડીઓ ચડી અને લોકોનું જાણીએ એમના અભિપ્રાયો. એકચ્યુઅલી આજે મારું ઘણું બધું ફૂડ બ્લોગિંગનું લાઇનઅપ છે,
અને આવા ધડકમાં હું છેલ્લે સુધી તો નહીં જઈ શકું, પણ આપણે જ્યાં સુધી ચડાય ત્યાં સુધી લોકોના પ્રતિભાવો જાણીએ અને રોપવેને લઈને એ લોકો શું ફીલ કરે છે જો એમના ચહેરા ઉપરનું પહેલું રિએક્શન જાણીએ દાદરા ઉપર, કારણ કે સરકારે જાહેરાત કરી દીધી છે. સો આ છે એની સીડીઓ, જોઈ શકો છો તમે આ શરૂઆતની સીડીઓ. સરકાર એમ કહે છે કે અહીં રોપવે થશે, થવો જોઈએ. વાહ, અહીંયા કેટલી વખત આવ્યા તમે ત્યાં સુધી? બીજી વખત આવ્યા. અહીં જ્યાં માં લખેલું છે એ છે માતાનું મંદિર. આ પર્વત ઉપર અંદાજે 620 જેટલી સીડીઓ ચડીને લોકો માતા ચામુંડાના દર્શને પહોંચે છે. સો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં બાકીની આ સંપૂર્ણ જગ્યા ઉપર તમે જે મંદિર જોઈ રહ્યા છો એ ટ્રસ્ટના અંડરમાં આવે છે, અને બાકીનો આ પર્વત વિસ્તાર જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે છે. એટલે રોપવે બનાવવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ખાસી એવી કસરત પહેલાં થતી હોય, લેન્ડ એક્વાયર કરવાનું, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ્યાં નક્કી કરીને કે ત્યાં એની સાઇટ બનતી હોય છે. તમે જોવો છો ઉપર આ રીતે કાવળ કરી અને અંદર પાણીના જગ રાખવામાં આવે છે કાવળ ઉપર. રોપવે બને તો એક રીતે સારું છે, સરકાર રોપવે બનાવે તો કે જે વડીલો છે, જે સિનિયર સિટીઝન છે, જેમને દર્શન કરવાની મહેચ્છા છે, એ લોકો રોપવેનો બહુ સારો ઉપયોગ કરી શકે. બાકી જે જવાનિયાઓ છે, જે લોકો તંદુરસ્ત છે, ચડી શકે એવા છે, એ લોકો માટે તો આ એટલા બધા પગથિયા નથી. પણ જો રોપવે બને તો ચોક્કસથી સિનિયર સિટીઝન અને પણ લોકો આજે જુવાનિયાઓ જેમ જે રીતે ગિરનારમાં રોપવે બન્યો તો બધા એક એક વખત તો લાવો લઈ આવ્યા, બરાબર, સેલ્ફી ખેંચી આવ્યા અને વિડીયોગ્રાફી કરી આવ્યા. તો તમે એક વખત તો રોપવેમાં મજા, એક વખત બને તો જવાનિયાઓ નહીં ચડે એવું તો છે નહીં, એક વખત મજા લેવા માટે પણ 100% ચડશે. તો ચોક્કસથી સરકાર અગર આ પ્રોજેક્ટ મૂકે તો એક વખત 100% સક્સેસ તો જશે જ. આસપાસ બીજું કઈ છે નહીં, સીધું હાઈવે ને ટચ થાય છે તો થોડું ઘણું સારું ડેવલપમેન્ટ મળી જાય, લોકોને થોડી સુવિધાઓ મળે, લોકોનો હોલ્ડ કરવાનો ચાન્સ વધી જાય, હોલ્ડ કરવાનો ચાન્સ મળે, એકાદ બે બીજા પ્રવાસનના સ્થળ આકર્ષણો ઉભા કરી શકાય, જેથી કરીને લોકોને આવીને એક દિવસ નાઇટ સ્ટે કરવાનું પણ મન થાય. વાહ વાહ, એવું બી થઈ શકે. તમે અત્યાર સુધીમાં કેટલી વખત આવ્યા છો અહીંયા? હું કરીબન 10-15 વખત આવી ચુક્યો. મારા ફાધર નું મધર અમે લઈને આવ્યા છીએ, 163 અને 75. પણ અમારી ઈચ્છા એવી હતી કે એ લોકો ઉપર દર્શન કરી શકે, સ્થિતિ ડ્યુ ટુ એજ ફેક્ટર લોકો ચડી શકે નથી. સરકારે બહુ સારું કર્યું છે, રોપવે થશે તો ગઈડાઓને આનો દર્શન નો લાભ લઈ શકશે, અને ખાસ કરીને આવી સિઝન માં. ઓકે બેન, તમારું શું કહેવાનું થાય છે? મારું બી એ છે કે માતાજી ના આટલા અદભુત દર્શન નો લાભ મળી શકે એના માટે રોપવે કરે ગવર્મેન્ટ, બહુ સારું છે. શું નામ આપનું? ચિરાગભાઈ. ક્યાંથી આવો છો? અમદાવાદ થી. અરે વાહ વાહ, જય માતાજી. અમે આટલો હેવી બોડી છીએ તો પહેલા વિચારતા કે ચડી શકું, માતાજી તરત ચડી જાય. અરે વાહ વાહ, જય માતાજી. સો તમે જોઈ રહ્યા છો આ છે ચોટીલાની બજાર, માતાજીની ચુંદડી, શ્રીફળ, કંકુ આ બધું ચડાવવામાં આવે છે. અહીંયા આ બધી વસ્તુઓ આ છે નાસ્તા બજાર, આ છે ચોટીલાની નાસ્તા બજાર. સો અહીંયા મોટાભાગની દુકાનો અને મોટાભાગની કેબિનો જે છે એ માતાજીની ચુંદડી અને પ્રસાદની છે. જય માતાજી. મોટાભાઈ અહીંયા હવે જય માતાજી, હવે રોપવેનું કહેવામાં આવે છે તો રોપવે થઈ જાય માતાજીને અહીંયા, તો તમારા માટે કેવું છે? અમારા માટે તો કઈ જાજો ફરક ન પડે, પણ અમુક જાત્રાડો આવતા હોય જે બહાર થી, અમુક મોટી ઉંમર ના હે, બીપી ની તકલીફ વાળા હોય, એ લોકો ને ફાયદો રહે. ફાયદો રહે, બરોબર. આમ જો આમ બાજુ જે રોપવેનું સ્ટેશન કરે તો તમને ફાયદો જ છે.
બાજુ જે દુકાન તો પછી ત્યાં નવેસરથી દુકાન નું એવું બને ને રોપવે એટલા માં ત્યાં રોપવે બનવાની શક્યતા નથી રોપવે બધું ઓલી બાજુ પાછળ પ્લોટ જેવું હોય ત્યાં ગણે બની ત્યાં બને તો તમારે અહીંયા અસર થઈ જાય એવું લાગે તમને ના નો બહુ નો ફેર કારણ કે મોટા ભાગના આવવા વાળા બહુ ઓછા પગથિયા છે એટલે ચાલીને જવાના છે ચાલીને જવાના છે તો મેં તમને કીધું કે બહુ વધારે ઉંમર લાયક માણસો હોય 50-60 વર્ષની ઉંમર સાચી છે કે અમુક માણા પાસે ટાઈમ ઓછો હોય કે ભાઈ અડધી કલાકનો ટાઈમ છે તો ઝડપથી ચડીને ઝડપથી ઉતરી જાય બરાબર છે એ માણસો માટે ફાયદો બાકી જે લોકો ખરેખર ફરવા આવે છે એ તો આવી રીતે છે એ તો આરામથી ના ચડવાના છે કેમ કે અને બજારમાં ફરવાના છે અને એ સીડીમાં પગથિયા ચડે તો એમાં વધી નડતી પોણી કલાકનો ટાઈમ અને મહત્વની વસ્તુ એ છે કે રસોડું પણ અહીંયા છે હા અને લોકોને અહીંયા આઈને થઈને જવું પડે વાહ વાહ શું નામ આપનું પ્રવીણભાઈ પ્રવીણભાઈ થેન્ક યુ અરે વાહ વાહ જય માતાજી સો આ છે માતાજીનું મંદિર અને આ છે મેઇન બજાર જો કે ચોટીલામાં રોપવે બનાવવાનો વિચાર સરકારના મગજમાં આકાર તો લઈ ચૂક્યો છે પણ એવું જરૂરી નથી કે વિચારે આકાર લઈ લીધો તો કાલેકાલે રોપવે બની જશે આની બહુ બધી પ્રોસેસ હોય છે અને એના પછી બહુ બધી એક્સરસાઇઝ કરવાની હોય છે સરકારના અલગ અલગ વિભાગોએ પણ અને સાથે સાથે જે કંપની આ રોપવે બનાવવાની છે એ કંપનીએ પણ હા મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે હું તમને કહું તો જેટલી ચેલેન્જીસ બીજી જગ્યાએ રોપવે બનાવવામાં આવી હશે અને ખાસ કરીને ગિરનાર ઉપર રોપવે બનાવવામાં આવી હતી એટલી ચેલેન્જીસ અહીંયા નહીં આવે કારણ કે એની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે પર્વત પ્રમાણમાં ઘણો નાનો છે 620 જેટલી અંદાજિત સીડીઓ છે અને જેટલી બીજી અલગ અલગ પ્રકારની ચેલેન્જીસ ત્યાં આવી હતી એટલીસ્ટ એટલી નહીં આવે તો એટલી આશા તો રાખી જ શકાય કે જો ગિરનાર ઉપર રોપવે બનાવવા જેવો ટફ ટાસ્ક સરકારે પાર પાડ્યો હોય તો ચોટીલાના આ પર્વત ઉપર રોપવે બનાવવાનો ટાસ્ક સરકાર વહેલો પૂરો પાડશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતાજી